गुजरात में आफत लावशे जुलाई नो वरसाद। अंबालाल पटेल नी वधु एक घातक आगाही। 2 जुलाई सुधी राज्य में हजू भारे वरसाद पड़शे। दक्षिण अने उत्तर गुजरात नी नदियों में पूर नी स्थिति सर्जाशे। जो के चोमासु अनियमित रहेशे तेवी अंबालाल पटेले करी छे आगाही। जो तमे पण गुजरातनी पड़े पड़नी माहिती मेळवा मांगो छो तो हमणाज आ चेनल ने सब्सक्राइब करो अने कमेंट में आपेली लिंक उपर क्लिक करीने खास आपणा व्हाट्सएप ग्रुप में जोड़ावानुं चूकशो नहीं। गुजरात में आज अनेक जिल्लाओं में धोधमार वरसाद वरसी रह्यो छे। भारे वरसादना कारणे नवसारी, वलसाड, जामनगर, जूनागढ़नी नदियों में घोड़ापूरनी स्थिति उभी थई छे। જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। રાજ્યમાં ડેમો પણ પાણીની આવકથી છલકાઈ ગયા છે। ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે, પરંતુ આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। અંબાલાલ પટેલે જુલાઈ મહિનાને લઈને ખાસ આગાહી કરી છે, એ પણ તારીખો સાથે। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલની જુલાઈ મહિનાની તારીખો સાથેની આગાહી વિશે આપણે વાત કરવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજુસુવા YouTube ચેનલ ઉપર। જુલાઈ મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે। આજે ભલે આકાશ કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે। તો આજની જુલાઈ મહિનાની આગાહીને લઈને આપણે વાત કરવાની છે। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓને લગતી તમામ માહિતી ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। અને સાથે સાથે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું પણ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। જુલાઈ મહિનાની આગાહીને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે? તો અંબાલાલ પટેલના શબ્દો પર એકવાર નજર કરીએ તો અંબાલાલ પટેલના કહ્યા મુજબ ભારે વરસાદ લોકો માટે આફત લઈને આવશે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે। હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ત્યારબાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે, તે સૂચક ઘટના ઘટાવશે। આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે। એટલે અંબાલાલ પટેલની આગાહી મુજબ જો વાત કરીએ તો હજુ પણ 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે અને ત્યારબાદ 8 થી 12 જુલાઈ વચ્ચે પણ ગ્રહોની સ્થિતિને લઈને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાનો છે અને ભારે વરસાદ થવાનો છે। ટૂંકમાં કહીએ તો જુલાઈ મહિનો જે છે તે ખેડૂતો માટે ખૂબ સારો છે, કારણ કે જુલાઈ મહિનામાં પુષ્કળ વરસાદ પડવાની સંભાવનાઓ છે। સાથે સાથે અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે નદી નાળા છલકાઈ જશે, એટલે એકંતરે ખૂબ સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે। તો આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી કે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં મધ્ય વરસાદ રહી શકે છે, તો આવતીકાલથી વરસાદ ઓછો થશે। 2 જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, તો સાંજના સમયે એકાદ જગ્યાએ અમદાવાદમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, આણંદ, તાપી, નર્મદા, ભરૂચ અને તાપીમાં આજે ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આંકડા આપતા જણાવ્યું કે ગુજરાતમાં હાલ 107% વધુ વરસાદ રહ્યો। સામાન્ય રીતે રાજ્યમાં 110.58 મીમી વરસાદ રહેતો હોય છે, તેની સરખામણીએ 229.2 મીમી વરસાદ રહ્યો છે। અત્યાર સુધી મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ અને સિસ્ટમ એક્ટિવ હતી, હવે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ જતી હોવાથી ગુજરાતમાં ક્રમશઃ વરસાદ ઘટશે।
गुजरात में आज सवार थी 6 कलाक में 89 तालुका में वरसाद वरस्यो छे। जामनगर में 7 इंच वरसाद खाबक्यो छे, तो तापी ना व्यारा अने वलसाड ना धरमपुर में 4 इंच वरसाद नोंधायो छे, तो 6 तालुका में 2 इंच थी वधारे वरसाद रह्यो। राज्यों में सारा वरसाद थी नदी अने जलाशयों में नवा नीरनी आवक थई छे। રાજ્યના 207 જળાશયોમાં 41.30% પાણીનો સંગ્રહ થયો છે, તો કચ્છ સૌરાષ્ટ્રના 7થી વધારે જળાશયોમાં વરસાદી પાણીથી છલકાયા છે। જામનગરમાં મેઘરાજાએ ગઈકાલની સમી સાંજથી જ જમાવટ કરી લીધી છે। જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો હોય તેના આંકડાની જો વાત કરીએ તો જામનગર તાલુકામાં કુલ 7 ઇંચ વરસાદ, તાપી વ્યારા તાલુકામાં 4 ઇંચ વરસાદ, વલસાડના ધરમપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે સૌથી વધારે જામનગરના જામનગર તાલુકામાં સૌથી વધારે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જામકંડોરડામાં ગત રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। જામકંડોરડામાં ઉતાવળી નદી પર બનાવવામાં આવેલ રિવરફ્રન્ટના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા છે। ગત રાત્રિએ જામકંડોરડામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા રહેણાંક વિસ્તારોના પાણી પાણી થઈ ગયા છે। જલારામ મંદિર વિસ્તારમાં અનેક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। ઉતાવળી નદીમાં આવેલ ઘોડાપુરના પાણી ઘરોમાં ઘૂસી જવાને કારણે લોકોને ભારે નુકસાન થયું છે। અનાજ કરિયાણાની સહિત વસ્તુઓ પલળી ગઈ છે। રિવરફ્રન્ટમાં પણ ભારે નુકસાની સામે આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી વિશે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં ભારે વરસાદથી આવશે પૂર। 2 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન, સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે। આ ચોમાસામાં અનિયમિતતા તથા અનિશ્ચિતતા રહેશે। વરસાદને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણા ચેનલ સાથે જોડાયેલા રહેશો। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે। તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માહિતગાર રહો ગુજરાતની પડે પડની અપડેટ, વિશ્વના મહત્વના સમાચાર, સરકારી યોજનાઓ, સરકારી ભરતી અને એગ્રીકલ્ચર તેમજ તમામ પોઝિટિવ સ્ટોરીની સાથે। તો બસ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।